ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આપણે કાલના વિડીયોમાં જોયું હતું ખડકોના પ્રકારો. 3 પ્રકાર છે, અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. આ ત્રણેય વિશે આપણે સમજ્યા હતા. અને રૂપાંતરિત ખડકો છે તેમાં થોડું સમજવાનું છે, તો સમજીએ. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખડક છે એ કેમાંથી બને છે? તો અલગ અલગ પ્રકારના ખનિજો હોય તેમાંથી બને છે. કુદરતી ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે. ખનિજ છે એ કેવી? તો કે કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. અને ખડકોમાં શું હોય? તો કે નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક છે એ મિશ્રણ એમાં હોય છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. ખનિજ છે એ માનવજાતિ છે તેના માટે ખૂબ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે પણ થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. એટલે કેટલાક ખનિજ એવા છે કે તેનો ઈંધણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે કોલસો છે, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. આ બધા છે તેનો ઈંધણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો, ઔષધિ બનાવવામાં પણ થાય છે. અને ઈંધણ છે તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે અને કોઈપણ જાતની ઔષધિઓ બનાવી હોય તેના માટે પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું અને યુરેનિયમ. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. હવે ભૂમિ સ્વરૂપો છે તેનું નિર્માણ કેવી રીતે થયું તેના વિશે જોઈએ. મૃદાવરણ અનેક ભૂતકતિમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતિ પ્લેટ કહે છે. મૃદાવરણ છે એ અનેક ભૂતકતિમાં વિભાજિત છે. ભૂતકતિ એટલે કે એક પ્લેટ છે, એમાં મૃદાવરણ છે કેટલી બધી પ્લેટોમાં વિભાજિત કરેલું છે, જેને મૃદાવરણીય ભૂતકતિ કહે છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતિઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિને કારણે આમ બને છે. હવે આપણે એ વિચારીને જાણીને નવાઈ આવે કે ભૂતકતિઓ છે, અલગ અલગ પ્લેટો છે, એ અલગ અલગ દિશામાં ફરતી હોય છે. અને એ કેમ અલગ અલગ દિશામાં ફરતી હોય? તો કે એટલે કે એ વર્ષે એક વર્ષ થાય એટલે થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલો જે મેગ્મા હોય, મેગ્મામાં જે ગતિ થાય છે એને કારણે આવું થાય છે. એને કારણે એ ભૂતકતિઓ છે અલગ અલગ દિશામાં ફરતી હોય છે. પૃથ્વીની અંદર પીગળેલ મેગમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે. અને પૃથ્વીની અંદર જે મેગમાં રહેલો છે તે મેગમાં પીગળે, એ પીગળેલ મેગમાં છે એ એક વર્તુળ એટલે કે ગોળાકાર સ્વરૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. અને આ પ્લેટ એટલે કે આ જે ભૂતકતિ છે મૃદાવરણ, એને કારણે એની જે ગતિ છે એને કારણે શું થાય છે? પૃથ્વી ઉપર પણ પરિવર્તન જોવા મળે છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. અને પૃથ્વીની જે ગતિઓ છે એ ગતિનું જે બળ છે તેને આધારે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એના કારણે શું થાય છે? તો જે ગતિઓ છે એ પેદા થાય છે, એટલે કે ઉત્પન્ન થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે. અને જે બળ હોય છે એ કેમાં? તો કે પૃથ્વીનો જે આંતરિક ભાગ છે, અંદરનો ભાગ છે, તેમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોઝોનિક ફોર્સ કહે છે. જે બળ છે એ આંતરિક સપાટીમાં નિર્માણ પામે છે, આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે. અને જે બાહ્ય ભાગમાં નિર્માણ પામે છે તેને કહ્યું તો કે બાહ્ય બળ કહેવામાં આવે છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. આંતરિક બળ છે એ ક્યારેક કેવું? તો કે આકસ્મિક ગતિ પેદા કરે છે. તો વળી ક્યારેક ધીમી ગતિ અને ક્યારેક આકસ્મિક ગતિ? તો ક્યારેક ધીમી એટલે ક્યારેક ફૂલ હોય છે તો ક્યારેક સાવ ધીમી ગતિ હોય છે. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકંપ અને જ્વાળામુખી કેવા કહેવાય? તો કે આકસ્મિક ગતિ કહેવાય ને, એ ઓચિંતા ના આવે, એનું કંઈ નક્કી હોય ને, એટલે કે એ આકસ્મિક ગતિના કારણે પૃથ્વી ઉપર કેટલું બધું પરિવર્તન પણ થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. અને જે ભૂકવચ હોય છે એ ભૂકવચ ઉપર નાનું અમથું એક ખુલ્લું છિદ્ર હોય છે. એ છિદ્ર છે તેમાંથી શું? તો કે
અચાનક જે પીગળેલો પદાર્થ હોય છે પૃથ્વીની અંદર, એ પીગળેલો પદાર્થ છે એ અચાનક જ બહાર નીકળી આવે છે. આ જે પદાર્થ બહાર આવે છે તેને શું કહેવાય? તો કે જ્વાળામુખી કહેવામાં આવે છે. આ મુદાવરણીય ભૂતકતિ એટલે કે પ્લેટોની ગતિશીલતાની પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આમ એટલે કે જે મુદાવરણીય પ્લેટો છે એની ગતિશીલતા જેમ જેમ વધતી હોય એ રીતે જે પૃથ્વીની સપાટી છે એની ઉપર કંપન થાય છે, એટલે કે જે ધ્રુજારી થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. એટલે કે જે આ કંપન છે એ કેન્દ્ર જે હોય એની ચારે બાજુ જોવા મળે છે. એટલે કે કંપન એટલે ધ્રુજારી. આ જે કંપન થાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદગમ સ્થાન કહેવામાં આવે છે. હવે જે કંપન હોય તેના કેન્દ્રની ચારે બાજુ હોય છે અને આ જે કંપન થાય એને ભૂકંપ કહેવાય છે. અને આ ભૂકવચ છે એની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે એટલે કે ધ્રુજારીની જ્યાંથી શરૂઆત થાય છે તેને ઉદગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદગમ કેન્દ્રના બહારની તરફ તરંગોરૂપે ગતિ કરે છે. ઉદગમ કેન્દ્રના નજીકના સપાટી કેન્દ્રને અધિક કેન્દ્ર કહે છે. હવે આ જે કંપન છે એ ઉદગમ કેન્દ્ર જે જગ્યાએ હોય એના બહારના ભાગમાં તરંગોરૂપે ગતિ કરે છે. અને આ જે ગતિ કરે છે એ ઉદગમ કેન્દ્રનું જે નજીકનું બિંદુ હોય, નજીકનું જે સ્થાન હોય કે કેન્દ્ર હોય એને શું કહેવાય? તો કે અધિક કેન્દ્ર કહેવામાં આવે છે. અધિક કેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિક કેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. હવે જે નિર્ગમન કેન્દ્ર હોય એટલે કે જે અધિક કેન્દ્ર એટલે કે જે બાજુનો ભાગ હોય ત્યાં સૌથી નજીકનો ભાગ હોય ત્યાં વધારે પડતું નુકસાન થાય છે. અને જેમ જેમ થોડું દૂર અધિક કેન્દ્ર જ્યાં હોય, સ્થાન જે મેન હોય એ કેન્દ્ર હોય ત્યાંથી જેમ જેમ દૂર જવા માંડે છે તેમ તેમ ભૂકંપની તીવ્રતા છે એ પણ ધીમે ધીમે શું થાય છે? ઓછી થવા માંડે છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી. અને આપણે આગળ જોઈએ ભૂકંપ છે એની આગાહી પણ સંભવિત નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ. પરંતુ જો આપણે સાવચેતી રાખીએ તો આપણે છે એ જેને તેની અસર થવાની હોય એને ચોક્કસપણે આપણે એને ઘટાડી પણ શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનો અનુભવ કરે છે. અને કેટલાક સ્થાનિક લોકો હોય એ કેટલીક સામાન્ય પદ્ધતિ હોય, અલગ અલગ કેટલી બધી પદ્ધતિ હોય એના કારણે ભૂકંપની સંભાવનાનો અનુભવ અનુમાન પણ કરી શકે છે. જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પરથી આવવું વગેરે, આ બધા તેના ઉદાહરણો આપેલ છે.